રાજકોટ શહેરમાં હાડ થીજવતી ઠંડીને કારણે મંગળવારે એક બાળકીનું મોત નીપજ્યા બાદ હવે મોડે મોડેથી જિલ્લા શિક્ષણ વિભાગ તંત્ર નિંદ્રામાંથી ઉઠ્યું છે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હવે ફરજિયાતપણે તમામ શાળાઓને સવારનો સમય આઠ વાગ્યાનો કરવા સૂચના આપવામાં આવી છે અને જે શાળા નિયમનો ભંગ કરશે તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની પણ ડીઈઓ બી એસ કૈલાએ તૈયારી દર્શાવી છે નોંધનીય છે કે જો અગાઉ આ નિર્ણય ફરજિયાત કરવામાં આવ્યો હોત તો શક્ય છે કે બાળકીનો જીવ બચી શક્યો હોય આંગે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી

સામાન્ય રીતે હવામાનના ફેરફાર પ્રમાણે સ્થાનિક કક્ષાએ આચાર્યશ્રીને સંચાલકોને પોતાના શાળાના સમયમાં ફેરફાર કરવાની સ્થાનિક રજા રાખવાની વગેરે છૂટછાટ આપવામાં આવેલી જ છે એટલે આ કાયમી સ્થાયી સૂચના જ છે એટલે એના કોઈ નવા પરિપત્ર કે જાણ કરવાની હોતી નથી એમ છતાંય આપણે ગઈ બીજી જાન્યુઆરીએ શાળાઓને આ જાણ કરેલી અને ગઈકાલે ફરીથી બધી શાળાઓને આ ઠંડીનું બીજું મોજું આવ્યું એમાં વધારે તીવ્ર શીત લહેરના કારણે બધી શાળાનો સમય એક કલાક મોડો કરવાની સૂચના આપી છે અને બધી શાળાઓને એનું પાલન કરવાનું કીધું છે અને આજે અમારી આઠેક વ્યક્તિઓની જે ટીમ છે એ અમુક અમુક શાળાઓની અત્યારે ચકાસણી ચાલુ જ છે હજી સુધી ચકાસણીની વાત છે પરંતુ આજે એક પણ શાળાના સમયમાં ફેરફાર જોવા નથી મળ્યો એટલે કે સાડા સાત સાડા સાતનો સમય તો બાળકે છ વાગે બસમાં અને વેનમાં બેસવું પડતું હોય છે કેટલું યોગ્ય શાળાને સમય મોડો કરવાથી બાળકનો સમય એક કલાક મોડો થાય છે પણ ઘણી વખત વાહનની અને શાળાના આવવા જવાના વ્યવસ્થાપનના ભાગરૂપે બાળકને વહેલું જવું પડતું હોય એ બની શકે પણ આજે સવારમાં મેં મેં પોતે બે શાળાઓ ચેક કરી એ શાળાઓ પોણા આઠે જ એક શરૂ થઈ અને એક આઠ વાગે જ શરૂ થઈ એટલે બધી જગ્યાએ શાળાઓને એમ છતાંય જો આ પાલન નહીં કરતી હોય તો હજુ જે શાળાઓને મોળો સમય કરવો હોય આપના માધ્યમથી હું કહેવા માગું છું કે બાળકોની સલામતીના હિતમાં શાળા પોતાના સવારના વહેલા સમયને એક કલાક મોળો કરે અને વહેલી તકે પોતાના બાળકોને પેલું કરે અને ભણાવવાનું જે કાંઈ બગાડ કે એવું લાગતું હોય કોઈને તો એ પછીથી સરભર કરી શકે છે પણ બાળકોની સલામતી આ ઠંડીના દિવસોમાં પ્રાધાન્ય આપે સાહેબ ન કરે એની સામે શું કાર્યવાહી કરે ન જે બાળકોની સલામતી ધ્યાનમાં લઈને આવી કાર્યવાહી મોડું કરશે અથવા તો એનો અમલ નહીં કરે તો એની સામે અમે નિયમ પ્રમાણે એના વર્ગની માન્યતા રદ કરવાથી માંડીને એની શાળાના સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીની કાર્યવાહી કરે ખાસ કરીને ગઈકાલે બાળકીની માતાએ એવું કીધું કે સ્વેટર છે તે બીજા નથી પહેરવા દેતા આવી દરેક સ્કૂલોની ફરિયાદ છે કે સ્વેટર પોતાની સ્કૂલનું પહેરું તો આ બાબતે આપ શું કહેશો સ્કૂલનું સ્વેટર એ પોતાના યુનિફોર્મનો ભાગ છે એટલે એ બાળક એના સ્કૂલનું સ્વેટર પહેરે એ વાત બરાબર છે પણ એની સાથે એને વધુ ઠંડી લાગતી હોય તો બીજું જેકેટ કે ટોપી મફલર ન પહેરી શકે એવો કોઈ નિયમ નથી એને એ પહેરવા દેવું જોઈએ અને જો શાળા વધારાના કપડાં પહેરવાની કે ઠંડી સામે રક્ષણ મેળવવાના બીજા કોઈ બચાવની ના પાડતી હોય તો એ ખોટી બાબત છે

જે પડી ગઈ એના તરત જ અમે મેડિકલ ટ્રીટમેન્ટ આપેલી એ આઠમામાં ભણતી હતી અને સેવન ટ્વેન્ટી થ્રી એ આ થયું અમે ઇમિડિએટલી વન ઝીરો એઇટને ફોન કર્યો એના પેરેન્ટ્સને ફોન કરી દીધો અને અહીંયા વન ઝીરો હજી નહોતી પહોંચી એટલે અમે લોકોએ અહીંથી જે વેન સ્કૂલની જે બાળકોને મૂકવા આવે છે વેન એને લઈને એના પેરેન્ટ્સ તરત જ હોસ્પિટલ ગયા ભેરેશની ઘરે જાણ કરવામાં આવી હતી વાત નહીં હાજી ભેરસની ઘરે જાણ કરવામાં આવી ઇમીડિએટલી છોકરી પડી એટલે તરત જ એક ટીચરે ફોન કરી દીધો કે ભાઈ આવી રીતે થયું છે તો આપ જલ્દી પધારો જલ્દી આવો એક ને ફોન કર્યો તો એક કેટલી વાર આવી ના એકસો આઠ નથી આવી કેટલી વાર લાગી ત્યાં આવવામાં ના એકસો આઠ આવી જ નથી આવી એકસો આઠ આવી જ નથી બે વાર ફોન કર્યો તો અમે અને પ્રૂફ પણ છે મારી પાસે શું ધ્રધ્ધાની બેદર કરી એમાં એક સો આઠને ડોક્ટરોની બેદર બેદરકારી લાગે ના 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 ના